हेलो स्टूडेंट्स, આપણે પ્રી ટેસ્ટમાં એક્ટિવિટી બી જોઈએ તો એમાં ઝુલુ જાતિ વિશે થોડીક માહિતી લેવાની છે કે જે ઈદી વિશે આપણે આ લેસનમાં ભણવાનું છે. એ ઈદી પણ એક ઝુલુ જાતિનો જ વ્યક્તિ છે. તો ઝુલુ જાતિ એ એક આદિ જાતિ છે. તો એની માહિતી કલેક્ટ કરીએ તો એનું લોકેશન જોઈએ. સ્ટુડન્ટ્સ, આ કોષ્ટકમાં બધા ખાસ ધ્યાન દેશે, કારણ કે આ કોષ્ટક ઉપરથી આપણે ઝુલુ જાતિ વિશે એક એના પછીની એક્ટિવિટીમાં પેરેગ્રાફ કરશું કે જે તમને હોમવર્કમાં આપવાનો છે. એટલે ખાસ બધા ધ્યાન દઈને સમજે, અને જે પણ નવા વર્ડ્સ છે એ મેં પેનથી લખેલા જ છે, જેમાં પણ ધ્યાન દેવું. એનું લોકેશન, તો કઈ જગ્યાએ ઝુલુ જાતિ સૌથી વધારે જોવા મળે છે? તો સાઉથ આફ્રિકાના ખ્વાઝુલુ નાતલ પ્રોવિન્સમાં એ વધારે જોવા મળે છે. એનું પોપ્યુલેશન જોઈએ એટલે કે એની વસ્તી જોઈએ તો 9.2 મિલિયન જેવી જોવા મળે છે. એની ભાષાઓ આપણામાં જેમ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી જેવી ભાષાઓ જોવા મળે છે, તો ઝુલુ જાતિમાં સ્ટુડન્ટ્સ આપણે એવું થાય કે કેવી ભાષાઓ બોલતા હશે એ લોકો અંદરોઅંદર વાતચીત માટે. તો એક તો ઝુલુ જાતિ છે એટલે એની મુખ્ય ભાષા ઝુલુ તો છે જ, ઇસી ઝુલુ છે, અને ઇંગ્લિશ ભાષા પણ એ લોકોમાં જોવા મળે છે. એના ધર્મ જોઈએ, રિલિજન જોઈએ. આપણા હિન્દુ લોકો છે એ અલગ અલગ ધર્મ પાળતા હોય, કોઈ શંકર ભગવાનમાં માનતા હોય, કોઈ વિષ્ણુ ભગવાનમાં માનતા હોય. મુસ્લિમ લોકો છે તો એના ભગવાન અલગ હોય છે. તો જે ઝુલુ જાતિ છે તો એમાં કયા કયા ધર્મ જોવા મળે છે? તો મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ, એટલે કે અલગ અલગ જાતિના લોકો અલગ અલગ ધર્મમાં માનતા જોવા મળે છે. અને વધારે પડતા જે લોકો છે એ ક્રિશ્ચિયાનિટી એટલે કે ક્રિશ્ચન ધર્મમાં માનતા જોવા મળે છે. એ લોકોના રાઇટ્સ, રીત રિવાજો અને રહેણી કહેણી જોઈએ તો આપણા જેવી જ જોવા મળે છે. બર્થ એટલે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય, પછી પુબર્ટી, આ એક નવો વર્ડ છે સ્ટુડન્ટ્સ, જેમ ઉપર છે પ્રોવિન્સ એમાં લખેલું જ છે પ્રાંત, તો અહીંયા છે પુબર્ટી એટલે કે તરુણાવસ્થાના સમયગાળામાંથી એ લોકો પસાર થાય છે. પછી છે મેરેજ એટલે કે લગ્નનો સમયગાળો આવે છે, અને અંતે છે મૃત્યુ. જેવી રીતે સામાન્ય માણસનો હોય છે એ જ રીતે ઝુલુ જાતિના લોકોમાં પણ આટલી અલગ અલગ અવસ્થાઓ જોવા મળે છે. એ લોકોના ક્લોધિંગ એટલે કે કપડાં, પહેરવેશ એ આદિ જાતિના લોકો છે એટલે સામાન્ય રીતે જંગલમાંથી મળતી વસ્તુઓ અને પ્રાણીઓના શરીરમાંથી બનેલા જ કપડાં પહેરતા હશે આપણે સમજી શકીએ. એના ક્લોધિંગમાં એક તો માળા, બેટ્સ જોવા મળે છે કે જે અલગ અલગ મણકા અથવા પથ્થરમાંથી બનાવેલી હોઈ શકે. આંબેશુ, તો આ એક નવો વર્ડ છે, એ ફોર મેન એટલે કે માણસ માટે એટલે કે જેન્ટ્સ માટે બનાવવામાં આવે છે ખાસ કરીને, અને શરીરના પાછળના ભાગમાં પહેરવામાં આવતું એક વસ્ત્ર છે. પછી ગોટ સ્કીન બેન્ડ એટલે કે બકરીની ચામડીમાંથી બનાવવામાં આવતા પટ્ટા પહેરે છે. પછી છે ઇસી દ્વાબા, તો ઇસી દ્વાબા છે એ એક પ્રકારનું સ્કર્ટ છે જે લેડીઝ લોકોમાં ખાસ કરીને જોવા મળે છે. એટલે આંબેશું છે એ જેન્ટ્સ લોકોમાં પાછળની તરફ પહેરવામાં આવતા કપડાં છે, અને જે ઇસી દ્વાબા છે એ એક પ્રકારનું સ્કર્ટ છે. પછી જોઈએ તો ફૂડ એટલે કે એનો ખોરાક શું હોય છે. ખોરાકમાં ખાસ કરીને વેજીટેબલ્સ અને ફ્રૂટ, શાકભાજી અને ફળફળાદીઓ જોવા મળે છે. બોઇલ્ડ મીટ એટલે કે બાફેલું માંસ છે. ગ્રેન્સ, અનાજ અને ઇન્સેક્ટ્સ એટલે કે અમુક પ્રકારના જંતુઓ પણ એ લોકો ખોરાકમાં લે છે. સ્પોર્ટ્સ એટલે કે એ લોકો કઈ કઈ પ્રકારની રમતો રમે છે, તો સોસર એટલે ફૂટબોલ એ રમે છે. પછી સ્વિમિંગ, ખાસ કરીને પાણીમાં તરવાનું એ લોકોને બહુ પસંદ હોય છે. અને માપ કાઠી, તો એ લોકોની ખાસ એક રમત છે ત્યાં રમવામાં આવતી. હવે ક્રાફ્ટ્સ એન્ડ હોબીઝ, એ લોકોમાં કયા કયા શોખ જોવા મળે છે અને કેવા કેવા પ્રકારના ધંધાઓ એ લોકો કરે છે, બિઝનેસ કહી શકાય. તો એક તો વેવિંગ એટલે કે વણકરનું કામકાજ કરતા લોકો જોવા મળે છે. પછી છે બેડ્સ વર્ક એટલે અલગ અલગ જે ગૂંથણ કામ છે એ કરતા હોય છે. પછી ક્રાફ્ટ્સ મેકિંગ એટલે અલગ અલગ ચિત્રો છે બરાબર, એ કરતા જોવા મળે છે. અને પોટરી એટલે કે આપણને ખબર જ છે માટીમાંથી વાસણો બનાવવા, ખાસ કરીને કુંભારને લગતું કામ એ લોકોમાં જોવા મળે છે. સ્ટુડન્ટ્સ, નાવ રાઇટ અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. એટલે આ પેરેગ્રાફ આપણે આ કોષ્ટક આપણે સમજ્યા. હવે તમારે લોકોએ આજના હોમવર્કમાં આ કોષ્ટક ઉપરથી ઝુલુ જાતિ વિશે જે માહિતી આપેલી છે એની 10 થી 15 લાઈનો એક પેરેગ્રાફ બનાવવાનો છે. તો સ્ટુડન્ટ્સ તૈયાર થઈ જાઓ એ પેરેગ્રાફ બનાવવા માટે.